શહેરમાં આજે વરસાદનો ચોથો દિવસ છે ત્યારે અહીંયા ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને નદી નાલાઓ જે છે ઉફાન મારી રહ્યા છે. અત્યારે અમે જે ઊભા છીએ તેઓ દેલાડવા વિસ્તાર છે. દેલાડવા વિસ્તારમાં આપ જોઈ શકો છો અહીં ઘૂંટણથી ઉપર સુધી રોડ ઉપર પાણી ભરાયા છે અને લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે અને આગળ આગળ જે સોસાયટીઓ છે ત્યાં પણ કમર સુધી પાણી ભરાયા છે. તો આપ જોઈ શકો છો આ તસવીરો દેલાડવા ગામની છે અને દેલાડવા ગામમાં આવી રીતે અહીંયા પાણી ભરાયા છે અને લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તો આ તસવીરો જોઈ શકો છો અને છેલ્લા કહી શકાય તો આજે ચોથો દિવસ છે વરસાદનો અને વરસાદમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. અહીં કેટલાક લોકો છે એની સાથે વાત કરીશું, પૂછ્યું તેઓ શું કરી રહ્યા છે. શું નામ છે ભાઈ તમારો? ભગવાનભાઈ, આ શેના માટે બનાવ્યો છે? બાળકો આટું બનાવ્યું છે, એ કોઈક પકડ નહીં શકે, કોઈકનો સામાન હોય વધારે હોય તો એના કિનારે તક પહોંચી શકીએ અમારે, એ લોકોની મદદ આટું અમે બનાવી. બિલકુલ, આ એક બાળકોની મદદ માટે બનાવી છે. કોઈક નાનો બાળક એને પસાર કરાવો તો એ કરી શકે છે. અત્યારે આપ જોઈ શકો એક ટ્રેક્ટર આવી રહ્યું છે, ટ્રેક્ટરની અંદર કેટલાક લોકો બેસીને અહીંથી પસાર થઈ રહ્યા છે. તો આ તસવીરો સુરતના દેલાડવા ગામની છે અને દેલાડવા ગામમાં આ જે રીતે પાણી ભરાયા છે અને પાણીમાંથી લોકો આવી રીતે પસાર થઈ રહ્યા છે. કેટલાક લોકો અવર જવર જે ચાલતા કરી રહ્યા છે કેમકે વાહન આવી શકે પરિસ્થિતિમાં નથી. હાલ આ ટ્રેક્ટરમાં આપ જોઈ શકો છો આ સ્ટન્ટ કરતા લોકો નજરે પડી રહ્યા છે. ઇન્જિન પર આ લોકો બેસેલા છે, એક ટ્રેક્ટર પર 7 જણા આવી રીતે પસાર થઈ રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે વરસાદનો. તો આ તસવીરો દેલાડવા ગામની છે અને દેલાડવા ગામમાં આવી રીતે પાણી ભરાયા છે અને લોકો આ પાણીમાંથી અવર જવર કરી રહ્યા છે. તો અહીંયા કેટલાક લોકો છે આ બાજુ, અમને સાથે પણ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. અને અહીં પાણીનું ફોર્સ પણ હું તમને બતાવી રહ્યો છું કે આ અત્યારે આપ જોઈ શકો છો પાણી કેટલા ફોર્સમાં અહીંથી પસાર થઈ રહ્યો છે. તો આ તસવીરો દેલાડવા ગામની છે. આગળ એક સ્કૂલ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને આ જે બેરીગેટ લગાવવામાં આવ્યો છે એ બેરીગેટ લોકો અવર જવર ના કરી શકે એટલા માટે લગાવવામાં આવ્યો છે, પણ છતાંય લોકો પાણીમાંથી અવર જવર કરી રહ્યા છે. શું નામ છે માસી તમારું? વર્ષા. વર્ષાબેન, કઈ રીતે તકલીફ પડી રહી છે? બહુ તકલીફ છે ભાઈ, પાણીની બહુ દિક્કત છે. ઉધર સામને જાને કે ભી દિક્કત પડતી હે. કેટલા દિવસથી અહીં પાણી ભરાયો છે? આજે જ ભરાયું છે આટલું. આ તો કેટલા દિવસથી પાણી ભરાય પણ આજે બહુ પાણી ભરાયેલું છે અહીંયા ઘરે, એટલે આપડે બહુ પડતી છે ભાઈ. આગળ સોસાયટીમાં પાણી છે? હા, બહુ પાણી છે સોસાયટીમાં. આગળ દેલારવા ગામમાં બી બહુ પાણી છે. હા બિલકુલ. તમારું નામ શું છે? દિવ્યા છે મારું. અહીં કેટલા દિવસથી પાણી ભરાય, શું તકલીફો છે? એમ તો પરમ દિવસથી છે પણ આ પહેલી વાર આટલું બધું આવ્યું છે. અંદર ગામમાં તો બહુ જ પાણી છે. અચ્છા. મારું ગામમાં પણ એક ઘર છે, ત્યાં તો જવાની પણ જગ્યા નથી. દર વર્ષે પાણી આવે? પહેલી વખત? પહેલી વાર આવ્યું છે. એ આ ખાડી પેક થઈ ને એના પછી? અચ્છા, ખાડી પેક કરી. હા, એના પછી જ આવ્યું છે. ત્યાં સુધી એટલું પાણી નહીં હતું. તો બિલકુલ આવી રીતે અહીં જે ખાડી પેક કરવામાં આવી છે એના કારણે જે છે પાણી આ રોડ પર રસ્તા ઉપર આવ્યા છે. બીજા એક ભાઈ છે, શું નામ છે તમારું? ચંદ્રેશભાઈ, પાણીની સમસ્યા કેમ થઈ આ વર્ષે? આ વર્ષે થોડુંક જે ખાડી ને હતું એના લીધે ખાડી પેક થઈ ગઈ ને પાણી જેટલું ફોર્સથી આવે કે જેટલું વધારે પાણી થતા અંદર જઈ શકે એમ નથી. ખાડી પેક કરવાનું કારણ શું? અહીં ખાડીને લીધે કચરો ને બધું ભેગું ઘણું બધું થતું હતું, જેથી એવો નિર્ણય લીધો ખાડીને પેક કરતી તો સાથે આગળ જતા ભવિષ્યને તકલીફ ના પડે. હવે તકલીફ પડી રહી છે? હવે તકલીફ પડી રહી છે આજ વખતે વરસાદ જોવાથી. બિલકુલ, અહીંથી જે ખાડી પસાર થાય છે હું આપને એક દ્રશ્યો બતાવવાની ફરીથી કોશિશ કરું છું કે આ જે એક ખાડી જે અહીંથી પસાર થાય છે એનું જે વહેણ હતું એ બંધ કરવામાં આવ્યું હતું અને એ ખાડીમાં જ આ જે પાણી જતું હતું વરસાદી પાણી અને એ વરસાદી પાણી જે રેસિડેન્ટ વિસ્તારો છે એમાં ઘૂસી ગયું છે. તો એમાં એના કારણે લોકો અહીંથી હવે પસાર થઈ રહ્યા છે અને પરેશાન પણ થઈ રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો પરિવાર છે હાથમાં બેગ લઈને અહીંથી પસાર થઈ રહ્યો છે અને પાણીની અંદરથી પસાર થઈ રહ્યા છે. તો આવી જ હાલત આગળની સોસાયટીઓમાં પણ છે અને બાજુમાં એક સ્કૂલ છે, હું તમને બતાવવાની કોશિશ કરીશ કારણ કે લોંગ ડિસ્ટન્સ પર છે. પણ આ દિવાળ જે છે દીપ દર્શન સ્કૂલની એક દિવાળ છે અને અહીંથી આ સ્કૂલની અંદર પણ પાણી ભરાયા છે. તો આ તસવીરો દેલાડવા ગામની છે. અત્યારે આપ જોઈ શકો છો કે કેવી રીતે અહીં જે હાલાત બદથી બદતર થયા છે કારણ કે આ જે ખાડી અહીંથી પસાર થતી જે લોકો સ્થાનિક લોકો કહી રહ્યા છે એ ખાડી બંધ કરી દેવામાં આવી હતી અને એ ખાડી બંધ કરવાથી જે ખાડીમાંથી વરસાદી પાણીનો નિકાલ થતું હતું એ વરસાદી પાણી આ રેસિડેન્ટ જે વિસ્તારો છે એમાં ઘૂસી આવ્યું છે અને જેના કારણે આ તકલીફ પડી રહી છે. આગળ ફૂલ સોસાયટીઓમાં ખૂબ પાણી છે. તો દેલાડવા ગામની આ તસવીરો આપ જોઈ શકો છો કે ચારે બાજુ
રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે અને લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીને કારણે સુરતની વધ સુરત તસવીર કેવી રીતે થઈ છે હું આપણે તસવીરોના માધ્યમથી બતાવવાનો કોશિશ કરી રહ્યો છું. અત્યારે આપ જોઈ શકો છો કે કાર જે રોડ પર પાર્ક કરવામાં આવી હતી તો આવી રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. સુરતના દેલાડવા વિસ્તારની આ તસવીરો છે. આ રોડ પર સામાન્ય દિવસોમાં લોકો પોતાના વાહનો લઈને અવર જવર કરતા હતા, પણ હાલ આપ જોઈ શકો પાણીને કાળે પેદલ જ અવર જવર કરી રહ્યા છે. કોઈને નોકરી જવું હોય, કોઈને કોઈ સામાન લેવું હોય, તો આ પરિસ્થિતિનું નિર્માણ આ વરસાદના પાણીના કારણે થયો છે. આ તસવીરો આપ જોઈ શકો છો, દેલાડવા ગામની આ તસવીરો છે. અને અહીં રોડ રસ્તા ઉપર આવા ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે, જેને કારણે લોકો અહીંથી વાહનો લઈ જઈ શકતા નથી. અને આગળની જે દ્રશ્યો છે તે પણ હું આપને બતાવવાની કોશિશ કરીશ. તો હાલ આપને બતાવી રહ્યો છે કે આ દીપ દર્શનની જે સ્કૂલ અહીં આવેલી છે આ રોડ પર, તો એ સ્કૂલો તો પ્રશાસન દ્વારા સુરત શહેરની હોય કે જિલ્લાની તમામ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, એટલે સ્કૂલ તો બંધ જ છે. પણ હાલ આપ જોઈ શકો સામાન્ય દિવસો જે બાળકો અહીંયા ભણવા આવતા હતા તો સ્કૂલ તો બંધ રાખવામાં આવી છે, પણ સ્કૂલની બહાર રોડ પર આપને પાણી જોવા મળશે અને પાણી જે છે અંદર પણ સ્કૂલની અંદર પહોંચી ગયો છે. તો આ તસવીરો સુરતના દેલાડવા ગામ વિસ્તારની છે. આ ગામ વિસ્તારમાં એક ખાડી જે પસાર થતી હતી, ખાડી જે બંધ કરવામાં આવી છે, એના કારણે જે ખાડીનું પાણી છે હવે જે રોડ રસ્તાઓમાં અને રેસિડેન્ટ વિસ્તારોમાં ઘૂસી ગયો છે. તો આ તસવીરો સુરતના દેલાડવા ગામ વિસ્તારની છે. અહીં આપ જોઈ શકો છો રોડ રસ્તાઓમાં પાણી ભરાઈ ચૂક્યો છે, વરસાદી પાણી ભરાઈ ચૂક્યો છે. અને આ તસવીરો આપને હેરાન પણ કરતી હશે ને, લોકો સુરતના આ વિસ્તારમાં જે લોકો રહે છે એને પરેશાન પણ કરી રહી છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.